હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાનું જુનિયર ક્લાર્કનું તેનું સોલ્યુશન જોવાનું છે મિત્રો આપણે પહેલો ભાગ આ પેપરનું સોલ્યુશનનો જોઈ ચૂકીએ છીએ આ ભાગમાં આપણે રિઝનિંગ અને મેથેમેટિકના દાખલા જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સોની કંપની મોબાઈલની કિંમતમાં દસ ટકાનો વધારો કર્યા બાદ વીસ ટકાનો ઘટાડો કરે છે તો કેટલા ટકા ફેરફાર થાય તો મિત્રો કોઈ પણની કિંમત માની લ્યો કે સો રૂપિયા હોય છે તો તેના દસ ટકા તેમાં વધારો કરતા તો તેમાં એકસોને દસ રૂપિયા થાય છે હવે આજ જ એકસો દસમાં ફરીથી વીસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો બાવીસ એટલે કે એકસો દસમાંથી બાવીસ બાદ કરો તો અઠ્યાસી આવે તો હવે મિત્રો પહેલા જે સો રૂપિયા કિંમત હતી તે હવે કિંમત અઠ્યાસી રૂપિયા છે એટલે કે બાર રૂપિયાનો ઘટાડો દર્શાવે છે તો આપણો ઓપ્શન બી છે તે સાચો જવાબ આવશે રૂપિયા બાર ટકાનો ઘટાડો થાય છે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ કયો સમય ડિજિટલ ક્લોકમાં પછીથી આવશે બે ને ત્રણને પંદર ત્રણને અઠાવન ચાર ને એકતાલીસ તો હવે પછી અહીં કયો સમય આવે તે આપણે શોધવાનો છે તો મિત્રો આ દાખલો છે તે સિરીઝનો દાખલો છે તો ચાલો જોઈએ કઈ રીતે તેને હવે પછીનો નંબર શોધવામાં આવે છે તો મિત્રો અહીં સે ટાઈપિંગ મિસ્ટેક લાગે છે તે બે ને છેતાલીસ નહીં પરંતુ બે ને બત્રીસ હકીકતમાં છે પેપરમાં બે ને બત્રીસ આવશે તો મિત્રો આ જે બેને બત્રીસ અને ત્રણ ને પંદર વચ્ચે જે ગેપ છે તે તેતાલીસનો ગેપ છે તો મિત્રો બત્રીસમાં તેતાલીસ ઉમેરો એટલે પિંચોતેર થાય છે બત્રીસમાં તેતાલીસ ઉમેરો એટલે પિંચોતેર થાય છે પરંતુ આપણે મિનિટ છે તે સાઠ સુધી જ હોય છે એટલે તેમાંથી સાઠ બાદ કરતા અને જે અહીં બે છે તેમાં એક કલાકનો ઉમેરો કરી અને જે બાકીની પંદર મિનિટ વધે છે તે આગળ લઈ જતા એટલે કે બેને ત્રણ ને અઠાવન આગળ આવે છે ત્યાર પછી મિત્રો અઠાવન માં આપણે તેતાલીસ ઉમેરશું એટલે એકસો એક આવશે પરંતુ સાઠ મિનિટ હોવાથી તેમાંથી સાઠ બાદ કરીશું અને એક આગળ કલાક ઉમેરીશું એટલે જવાબ આવશે ચાર ને એકતાલીસ એવી જ રીતે મિત્રો એકતાલીસમાં તેતાલીસ ઉમેરશો એટલે ચોર્યાથી આવશે તેમાંથી સાઠ બાદ કરશો એટલે ચોવીસ આવશે અને આગળ એક કલાક એડ કરશો એટલે પાંચ ને ચોવીસ થશે તો આપણો જે સાચો જવાબ છે તે ડી આવશે હવે પછી અહીં સમય પાંચ ને ચોવીસ આવશે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ જો ટી ફોર બરાબર સાત અને ટી સેવન બરાબર ચાર હોય તો ટી ટેન બરાબર કેટલા થાય તો મિત્રો મેં અહીં એક સમજવા માટે સિરીઝ લખી છે જે માઈનસમાં તે સિરીઝ ચાલે છે ટી વન બરાબર દસ ટી ટેન ટી ટુ બરાબર નાઇન ટી થ્રી બરાબર એઈટ ટી ફોર બરાબર સેવન તેવી જ રીતે મિત્રો ટી ટેન સુધી જાય તો ટી ટેન બરાબર એક થાય છે તો આપણો જે જવાબ ડી છે તે સાચો છે ટી ટેન બરાબર એક આવશે ત્યાર પછી જોઈએ જો ઇન્ડિયા શબ્દને ત્રેસઠ છપ્પન આઠ કોડ આપવામાં આવે તો નોયડા શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય તો મિત્રો આપ જાણી શકો છો જો આઈ છે તેનો કોડ અહીં છ આપેલ છે એન છે તેનો કોડ ત્રણ આપેલ છે ડી છે તેનો કોડ પાંચ આપેલ છે આઈનો છ અને એનો આઠ કોડ આપેલ છે તો મિત્રો હવે આપણે નોયડા શબ્દનો આપણે કઈ રીતે કોડ બને તે આપણે શોધી શકીએ મિત્રો એનનો કોડ તો અહીં ત્રણ આપેલ જ છે ઓનો કોડ જે આપણે શોધવાનો છે તેની આપણે ખાલી જગ્યા રાખીશું ત્યાર પછી આઈનો કોડ જે છ છે એ પણ અહીં આપેલ છે ડીનો કોડ પાંચ છે એ પણ અહીં આપેલ છે અને એનો કોડ આઠ જે તે એ પણ અહીં આપેલ છે તો મિત્રો આપણી પાસે ત્રણ ઓની ખાલી જગ્યા રાખશું ત્યાર પછી છ પાંચ અને આઠ થશે તો મિત્રો આપણે ઓપ્શનમાં પહેલાં ત્રણ અને પાછળ છસો ને કયો ઓપ્શન એવો છે તે આપણે ઓનો કોડ સમજી લેવાનો છે તો મિત્રો એ જવાબ છે તે આપણો સાચો છે એવી જ રીતે આગળનો દાખલો જોઈએ કે એવી સંખ્યા શોધો જે એક બે ચાર પાંચ અને ત્રણ વડે નિશેષ માંગી શકાય તો મિત્રો એક બે ચાર પાંચ અને ત્રણનો નો લસા લેતા તેનો લસા આવે છે છે જે સંખ્યા સંખ્યા વડે ભાંગી શકાય એ મિત્રો અને ત્રણ વડે પણ ભાંગી શકાય તો મિત્રો આપેલ વિકલ્પમાંથી ત્રીસને ને વડે ભાંગી ન શકાય તેવી જ રીતે પાસાઠને પણ સાઠ વડે ભાંગી નથી શકાતી તેવી જ રીતે સોળને ને પણ સાઠ વડે ભાંગી નથી શકાતી તો મિત્રો આપણે એ જવાબ છે તે સાચો છે છત્રીસો જવાબ આવશે કે જે એક બે ચાર પાંચ અને ત્રણ વડે તેને નિશેષ ભાગી શકાય છે ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ એ એક કામમાં દિવસમાં અને બી એ જ કામ ત્રીસ દિવસમાં પૂરું કરે છે બંને સાથે કામ શરૂ કરે છે થોડા દિવસ પછી એ કામ છોડી દે છે અને બાકીનું જે કામ છે તે બી વીસ દિવસમાં પૂરું કરે છે તો બંને એ સાથે કેટલા દિવસ કામ કર્યું હશે કુલ કામ છે તે સાઈઠ થશે વીસ તેરી સાઈઠ અને ત્રીસ દુ સાઠ તો બંને ભેગા મળીને એક દિવસમાં કુલ કામ પાંચ કામ કરે છે મિત્રો એ છે તે ત્રણ કામ કરે છે અને બી છે તે બે કામ કરે છે બી એકલો જો આ એક આ કામ બી કરે તો તેને સાહીઠા બે એટલે કે ત્રીસ દિવસ લાગે મિત્રો અહીં બીનું કામ આપેલ છે કે બી વીસ દિવસમાં આ કામ પૂરું કરે છે બાકીનું કામ છે તે બી વીસ દિવસમાં પૂરું કરે છે તો એનો મતલબ એ થયો કે બી એ વીસ દિવસમાં કરેલ કામ તો બી એક દિવસમાં બે કામ કરે છે તો વીસ ગુણા બે બરાબર ચાલીસ તો મિત્રો ચાલીસ સાઠમાંથી ચાલીસ કામ તો બી કરે છે તો મિત્રો હવે વધુ કેટલું કામ તો કે સાઠ માઇનસ ચાલીસ એટલે વીસ તો વીસ કામ છે તે આ બંને ભેગા થઈને કર્યું હશે એ અને બી એ તો મિત્રો બંને ભેગા થઈને એક દિવસમાં કેટલું કામ કરે છે તો કે પાંચ અહીં આપેલ છે કે ત્રણ અને બે એટલે કે પાંચ કામ કરે છે તો મિત્રો બાકીનું જે રહેલું કામ છે તે એ અને બી કરતા હશે તો વીસ ભાઈકા પાંચ બરાબર ચાર તો આપણો જવાબ આવશે બી એ અને બી છે તે બંને ભેગા થઈને ચાર દિવસ કામ કર્યું છે અને બાકીનું કામ કામ જે વધ્યું હતું તે દિવસમાં પૂરું કરેલ છે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ પાંચ પેનની મૂળ કિંમત બરાબર ચાર પેનની વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા ટકા નફો થાય તો મિત્રો પાંચ પેનની મૂળ કિંમત બરાબર ચાર પેનની વેચાણ કિંમત તો મિત્રો અહીં જે મૂળ કિંમત છે તે પાંચ નથી પરંતુ ચાર છે ઇક્વલ ટુ કરીને જે આપેલું હોય તે જ મૂળ કિંમત આવેતી હોય છે તો મિત્રો ચાર પેન ચાર મૂળ કિંમતની પેન હોય તો તેની વેચાણ કિંમત પાંચ છે એટલે એનો મતલબ એ થયો કે ચાર રૂપિયાની પેન તે પાંચ રૂપિયામાં વેચે છે તો મિત્રો તફાવત કરવાનું બંનેનો તો પાંચ માઇનસ ચાર બરાબર એક તો હવે મિત્રો જો ચાર પેન વેચે ત્યારે તેને એક રૂપિયાનો નફો થાય છે તો આપણે હવે તેને ટકાવારીમાં ફેરવીએ તો ત્રિરાશી મૂકતા તો સો એક કેટલા તો મિત્રો કરતા પચીસ મળે છે પેલી જાન્યુઆરી બે હાજર છ ના દિવસે રવિવાર હતો તો પેલી જાન્યુઆરી બે ના દિવસે ક્યુઆર હશે તો મિત્રો અહીં પેલી જાન્યુઆરી બે હાજર છ અને પેલી જાન્યુઆરી બે દસ બંને સેમ જ આપેલ છે ફક્ત ખાલી વર્ષ બદલેલ છે તો મિત્રો અહીં આપણે કુલ સમયગાળો ગોતીએ તો બે હજાર દસ માઇનસ બે હજાર છ એટલે કે ચાર અને મિત્રો આમાં બે હજાર છ થી બે હજાર દસ સુધીમાં લીપ વર્ષ બે હજાર આઠ છે તે એક જ લીપ વર્ષ આવે છે એટલે તે એક ઉમેરો એટલે ચાર પ્લસ એક બરાબર પાંચ એનો મતલબ એ થયો કે રવિવાર પછીનો જે પાંચમો દિવસ આવશે રવિવાર પછીનો પાંચમો દિવસ આવશે રવિવાર પછી સોમ મંગળ બુધ ગુરુ અને શુક્રવાર રવિવાર પછીનો પાંચમો દિવસ એટલે કે શુક્રવાર આવશે પરંતુ ઓપ્શનમાં ક્યાંય અહીં આપણે શુક્રવાર આપેલ નથી ડી ઓપ્શન છે કે કોઈ નહીં તો તે આપણો ડી ઓપ્શન સાચો રહેશે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ રૂપિયા બારસો પચાસનું દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો સાદા વ્યાજ માટેનું સૂત્ર છે આઈ બરાબર પીઆર એન છેદમાં સો આઈ બરાબર બારસો પચાસ ગુણ્યા દસ ગુણ્યા બે છેદમાં સો તો મિત્રો અહીં શૂન્ય શૂન્ય છે તે ઉડી જશે વધશે માત્ર એકસો પચીસ ગુણ્યા બે તો એકસો પચીસ ગુણ્યા બે કરતાં પચાસ થશે તો મિત્રો આપણો બી જવાબ છે તે સાચો છે બસો પચાસ ત્યાર પછી દસમો દાખલો સાદરૂપનો દાખલો છે દસ માઇનસ છગડિયા કાઉસમાં આઠ પ્લસ સાદા ચાર બે બંને પૂર્ણ આનું સાદુરૂપ શું થાય તો મિત્રો સૌથી પહેલા ભાગુ નિયમ મુજબ સાદો કાઉસને દૂર કર દૂર કરવો પડે તો સાદા કાઉસને દૂર કરતાં દસ માઇનસ છગડીયા કાઉસમાં આઠ પ્લસ બે થશે કારણ કે ચાર ભંગા બે એટલે અહીં બે વધશે ત્યાર પછી હવે આપણે છગડીયા કાઉસને દૂર કરીશું તો છગડીયા કાઉસને દૂર કરવા માટે આઠ પ્લસ બે એટલે દસ થશે એટલે દસ માઇનસ દસ આવશે હવે મિત્રો દસ માઇનસ દસ કરતા શૂન્ય વધે છે આપણો એ જવાબ છે તે સાચો છે ત્યાર પછી હવે આપણે આગળનો દાખલો જોઈએ એક ટાંકીનો સાઠ ટકા ભાગ ભરાતા બે મિનિટ લાગે છે તો બાકીનો ભાગ ભરાતા કેટલો સમય લાગે મિત્રો અહીં સૌ પ્રથમ તો કે જે ઓપ્શન આપેલા છે તે બધા સેકન્ડમાં આપેલા છે અને આપણે જે સાઠ ટકા ભાગ ભરાય છે તેનો સમય આપેલ છે તે મિનિટમાં આપેલ છે તો અહીં બે મિનિટ છે તે આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે જેથી કરીને આપણે આસાનીથી જવાબ મળી શકે તો મિત્રો બે સેકન્ડ બે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરતાં એક મિનિટમાં સાઠ સેકન્ડ હોય તો બે મિનિટના એકસોને વીસ સેકન્ડ થાય મિત્રો કુલ જે ભાગ હોય તે સો ટકા હોય છે આખા ભાગને સો ટકા કહેવામાં આવે છે તેમાંથી સાઠ ટકા ભાગ છે તે એકસોને વીસ મિનિટ એકસોને વીસ સેકન્ડમાં ભરાઈ જાય છે તો બાકીનો હવે જે વધ્યો ચાલીસ ટકા ભાગ તે હવે કેટલી સેકન્ડમાં ભરાય તે આપણે ગોતવાનું છે તો મિત્રો રાશિ મૂકીશું તો આસાનીથી આનો જવાબ મળી જશે કે સાહીઠ ટકા ભાગ છે તે એકસો ને વીસ ભરાય છે તો ચાલીસ ટકા ભાગ છે તે કેટલી સેકન્ડમાં ભરાય તો ચાલીસ ગુણ્યા એકસો ને વીસ છેદમાં સાઠ તો અહીં છેદ ઉઠશે સાહીઠ દૂને એકસો ને વીસ વધ્યા અહીં બે અને ચાલીસ ચાલીસ ગુણ્યા બે એટલે કે એસી તો મિત્રો આપણો એ જવાબ છે એસી સેકન્ડ તે સાચો છે બાકીનો જે ચાલીસ ટકા ભાગ છે તે સેકન્ડમાં ભરાઈ જશે તો આ બંને પત્તા લાલના હતા તો ખોવાઈ ગયેલ પત્તું લાલનું હોવાની સંભાવના કેટલી છે તો મિત્રો સૌ પ્રથમ તો અહીં લાલનું કીધું છે નહીં કે લાલ રંગનું જો લાલ રંગનું કીધું હોત તો લાલ રંગના પત્તા છીસ હોય છે પરંતુ લાલના પત્તા માત્ર બે પના લાલના જ હતા તો સંભવિત પરિણામ તેર માઇનસ બે એટલે કે અગિયાર થશે હવે કુલ પરિણામમાં જોઈએ તો મિત્રો કુલ બાવન પત્તા હતા અને તેમાંથી બે પના તો ખેંચી લીધા છે તો હવે આપણે બાવન માઇનસ બે તો કુલ પરિણામ આપણે પચાસ મળશે તો આપનો જે સી જવાબ છે તે સાચો છે છેદમાં પચાસ તેમની સંભાવના અગિયારના છેદમાં પચાસ રહેશે આપણે તેરમો દાખલો જોઈએ જો સત્તર માર્ચ બે હાજર અઢાર ના રોજ શનિવાર હોય તો સત્તર માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ ક્યોવાર હશે મિત્રો વર્ષની શરૂઆતનો દિવસ એ જ વર્ષની અંતનો દિવસ હોય છે અહીં સત્તર માર્ચ બે હાજર અઢાર અને સત્તર માર્ચ બે હજાર ઓગણીસ આપેલ છે તો મિત્રો સત્તર માર્ચ બે હજાર અઢારના રોજ શનિવાર હોય તો અઢાર જે સોળ માર્ચ બે હજાર ઓગણીસ હોય સોળ માર્ચ બે હજાર ઓગણીસ હોય તેનો વાર પણ શનિવાર જ હોય છે તો મિત્રો સોળ માર્ચ બે હજાર ઓગણીસના રોજ શનિવાર હોય તો એક દિવસ આગળ એટલે કે સત્તર માર્ચ બે હજાર ઓગણીસના દિવસે રવિવાર આવશે ઓપ્શન ડી છે તે સાચો છે ત્યાર પછી ચૌદમો દાખલો જોઈએ તો કોના એસી ટકા પંચાણું થાય છે તો મિત્રો બી જવાબ છે એકસો અઢાર ટકા કરો તો પંચાણું થાય છે પંદરમો દાખલો એકસો આડત્રીસ પોઈન્ટ જીરો નવ પ્લસ ત્રણસો નવસો એક્યાસી માઇનસ એકસો છેતાલીસ પોઈન્ટ ત્રણસો ને પાંચ બરાબર એકસો ત્રેવીસ પોઈન્ટ છ પ્લસ કેટલા તો મિત્રો અહીં સાદરૂપ આપતા સૌ પ્રથમ તો ભાગુસભાના નિયમ મુજબ જ આપણે ચાલવાનું છે તો મિત્રો અહીં આ બંનેનો સરવાળો કરીશું તો એકસો આણત્રી પોઈન્ટ જીરો જીરો નવ પ્લસ ત્રણસો ને એકતાલીસ પોઈન્ટ નવસો એક્યાસી તેમનો સરવાળો કરીશું એટલે ચારસો ને ઓગણ એંશી પોઈન્ટ નવ્વાણું આવશે હવે આ જ ચારસો ઓગણસી પોઈન્ટ નવાણુંમાંથી એકસો છેતાલીસ પોઈન્ટ ત્રણસો ને ત્રણસો પાંચને બાદ કરીશું તો તેનો જવાબ આવશે ત્રણસો તેત્રીસ પોઈન્ટ છસો ને પિંચ્યાસી તો હવે મિત્રો ત્રણસો તેત્રીસ પોઈન્ટ છસો પિંચ્યાસી આપણું છે તે આપણે એકસો ને ત્રેવીસ પોઈન્ટ છમાંથી બાદ કરીશું એટલે મિત્રો જે અહીં સંખ્યા રહેશે તે આપણે મળી જશે તો ત્રણસો તેત્રીસ પોઈન્ટ છસો પિંચ્યાસી આ એકસો તેવીસ પોઈન્ટ છ છે તેને બાદ કરીશું તો બસો દસ પોઈન્ટ જીરો પિંચ્યાસી તો મિત્રો અહીં સી ઓપ્શન આપેલ છે બસો દસ પોઈન્ટ જીરો પિંચ્યાસી તે ઓપ્શન સાચો છે યસ અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ ચોક્કસ અંતર આઠ મિનિટમાં કાપે છે જો તેને આ અંતર છ મિનિટમાં કાપવું હોય તો તેની ઝડપ કેટલી હોવી જોઈએ તો મિત્રો આઠ મિનિટમાં અંતર કાપવા માટે તે અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો મિત્રો હવે તે જ અંતર છ મિનિટમાં કાપવું હોય તો સ્વાભાવિક રીતે છે તેની ઝડપમાં વધારો જ થશે તો મિત્રો અહીં છ ના છેદમાં આઠના છેદમાં છ ગુણ્યા અઢાર આઠના છેદમાં છ ગુણ્યા અઢાર મિત્રો અહીં છેદ ઉડશે છ તેરી અઢાર અને આઠ તેરી ચોવીસ તો મિત્રો આપણો સી જવાબ છે તે સાચો છે તેને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો તે છ મિનિટમાં તે જ અંતર કાપી શકે છે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ સો મીટર ના આશરે કેટલા ચોરસ ફૂટ થાય છે જો મિત્રો તમને માપના એકમ આવડતા હોય તો આ દાખલો તમે આસાનીથી ગણી શકો એક મીટર બરાબર ત્રણ પોઈન્ટ ઇઠાવીસ ફૂટ એક મીટર બરાબર ત્રણ પોઈન્ટ ઇઠાવીસ ફૂટ થાય છે એક ચોરસ મીટર બરાબર દસ પોઈન્ટ છોતેર ચોરસ ફૂટ થાય છે એક ચોરસ મીટર બરાબર દસ પોઈન્ટ છોતેર ફૂટ થાય છે દસ પોઈન્ટ છોતેર ફૂટ કઈ રીતે આવે તો મિત્રો આ ચોરસ છે તો અહીં ત્રણ પોઈન્ટ અને અહીં પણ ત્રણ પોઈન્ટ હોય છે

એક ક્લબમાં ત્રણ દસમાં સભ્યો કેટ ફક્ત ટેબલ ટેનિસ રમે છે ચાર દસમાં સભ્યો ફક્ત કેરમ રમે છે સાઠ સભ્યો બંને રમે છે અને પંદર સભ્યો છે તે એક પણ રમત રમતા નથી તો સભ્યોની કુલ સંખ્યા કેટલી હશે તે આપણે શોધવાનું છે તો મિત્રો અહીં આપણે સભ્યોની કુલ સંખ્યા માટે એક્સ ધારી લઈએ તો અહીં એક્સ બરાબર ત્રણ એક્સના છેદમાં દસ કેવી રીતે તો કે કુલ સભ્યોની સંખ્યામાંથી ત્રણ દસમાં સભ્યો છે તે ટેબલ ટેનિસ રમતા રમે છે પ્લસ ચાર એક્સ છેદમાં દસ ઈ કેવી રીતે તો કે કુલ સભ્યોની સંખ્યામાંથી ચાર દસમાં સભ્યો છે તે કેરમ રમે છે ત્યાર પછી પ્લસ સાઠ ઈ કઈ રીતે તો કે સાઠ સભ્યો છે તે આ બંને રમત રમે છે અને પ્લસ પંદર તે કઈ રીતે તો કે પંદર સભ્યો છે તે એક પણ રમત રમતા નથી તો મિત્રો મિત્રો એક ને પણ દસ હારે ગુણવો પડે સાઠ ને પણ દસ હાયરે ગુણવો પડે અને પંદરને પણ દસ હારે ગુણવો પડે તો મિત્રો અહીં સાહીઠ પ્લસ પંદર એટલે પિંચોતેર તો પિંચોતેર ને દસ હાયરે ગુણ્યા એટલે સાતસો પચાસ અહીં મિત્રો પણ દસ મૂકવા પડશે ચાર એક્સ બરાબર સાત એક્સ તો દસ એક્સ માઇનસ સાત એક્સ બરાબર સાતસો ને પચાસ તો મિત્રો દસ એક્સ માઇનસ સાત એક્સ એટલે કે ત્રણ એક્સ તો ત્રણ એક્સ બરાબર સાતસો ને પચાસ હવે એક્સ ને આપણે અલગ કરીએ તો સાતસો પચાસના છેદમાં ત્રણ તો મિત્રો અહીં પચીતેરી પિંચોતેર બરાબર શૂન્ય એટલે કે બસો ને પચાસ તો મિત્રો આ રમતમાં બસો ને પચાસ સભ્યો હશે તો આપણો ડી ઓપ્શન છે તે સાચો છે બસો ને પચાસ ત્યાર પછી ઓગણીસમાં દાખલો જોઈએ ત્રણ ની છ ઘાત ગુણ્યા કાઉસમાં ત્રણ ની ત્રણ ઘાત કાઉસ ત્રણ ઘાત ભાંગ્યા ત્રણ ની

આધાર સરખા હોય તો ખાતનો સરવાળો થાય છે તો છ ને નવ પંદર તો ઉપર વધશે ત્રણની પંદર ઘાત અને છેદમાં વધશે ત્રણની દસ ઘાત તો મિત્રો ત્રણની દસ ઘાત ઉડી જશે તો ઉપર માત્ર ત્રણની પાંચ ઘાત જ વધશે તો મિત્રો ત્રણની પાંચ ઘાત એટલે કે ત્રણ ને પાંચ વખત ગુણવાથી જે જવાબ આવે તે આપણો સાચો જવાબ છે તો મિત્રો બસો ને પીસ થશે તો આપણો એ જવાબ છે તે સાચો છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અમારી ચેનલમાં હજુ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ